અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક શખ્સને ઝડપી પાડ્યો છે. આ શખ્સ કોઈ નાની ચોરી કરતો ન હતો, ફ્લાઇટમાં ચોરી કરવા માટે જતો હતો અને ચોરી કરીને ફરી ફ્લાઇટમાં પાછો ફરતો હતો. દેશના ગમે તે રાજ્યમાં આવી જ રીતે ચોરીને અંજામ આપતો હતો. પોલીસે આ શખ્સને ગઈકાલે ઝડપી લીધો છે. ત્યારે કોણ છે આ ગુનેગાર, આવો જોઈએ. એક આરોપી, ચોરીને માનતો ધંધો, ફ્લાઇટમાં કરતો અપડાઉન, 35 ચોરીને અંજામ. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ગિરફ્તમાં ઉભેલા આ ત્રણેય શખ્સો અમદાવાદ સહિત અન્ય રાજ્યોમાં ચોરીને અંજામ આપી ચૂક્યા છે. મહત્વની વાત એ છે કે આ ગેંગનો મુખ્ય સાગરીત સતપાલસિંહ, જે મૂળ હરિયાણાનો રહેવાસી છે, તે ચોરીને અંજામ આપવા માટે જે તે રાજ્યોમાં અવર જવર પ્લેનમાં કરતો હોવાનું સામે આવ્યું છે. બાકીના બે આરોપીઓ ચોરીને અંજામ આપતા પહેલા સ્થળની રેકી કરી લેતા અને ઘટનાને અંજામ આપતી વખતે સતપાલસિંહ ચોરી કરતો અને અન્ય બે આરોપીઓ વોચમાં રહેતા હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલવા પામ્યું છે. આ શખ્સ ચોરીને ધંધો માનતો હતો, ચોરી બાદ ફ્લાઇટમાં અપડાઉન કરતો હતો. આ માણસ ચીલા ચાલુ ચોરી કરતો નથી. અને આજે ઘણા સમય પછી, છેલ્લા 4 મહિનાથી આ લોકો સતત ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ ઘરફોડ કરતા હતા, તો આજે લગભગ 28-32 જેટલી ઘરફોડો દાખલ થયેલી અને નહીં દાખલ થયેલી ઘરફોડનો ઉકેલ. એની અંદર અમે 3 જણાને આરોપીઓને હાલ અમે અરેસ્ટ કર્યા છે, એટલે 3 જણા ઘરફોડ ચોરીમાં સંડોવાયેલા હતા. સતપાલસિંહનો કેવો છે ભૂતકાળ, કેટલી ચોરીની કબૂલાત કરી, ઘરફોડ ચોરીના ગુનાઓને અંજામ આપનારા આ ત્રણેય શખ્સોમાંથી મુખ્ય વ્યક્તિ સતપાલસિંહ ઉર્ફે ફોજી તરીકે ઓળખાય છે. આ આરોપી ભૂતકાળમાં ઇન્ડિયન આર્મીમાં કોન્સ્ટેબલ કક્ષાની ફરજ બજાવતો હોવાની વાત સામે આવી છે. અગાઉ આ આરોપી વર્ષ 2016ની સાલમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ગિરફ્તમાં આવી ચૂક્યો છે. વર્ષ 2016માં પણ આરોપી ઘરફોડ ચોરીના ગુનામાં પકડાઈ ગયો હતો, જેમાં 23 જેટલી ઘરફોડ ચોરીની કબૂલાત સતપાલસિંહ ઉર્ફે ફોજીએ કરી હતી. સતપાલ ફોજી, મૂળ ફોજી એટલે માટે કહેવાય છે કે એ ફોજમાં હતો અને 7 વર્ષ તેણે ફોજની અંદર નોકરી કરેલ હતો. ત્યારબાદ એના પત્નીના મરણ થતા તેઓ જેલમાં ગયેલ અને 304 લાગેલ અને ત્યારબાદ એણે 302 એના વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલો, જે તે વખતે એના હરિયાણામાં એના ગામમાં. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 19 લાખના મુદ્દા માલ સાથે આ ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે. ત્યારે હાલ આ ત્રણેય આરોપીઓ સાથે અન્ય કોઈ બહારના રાજ્યની ગેંગ સંડોવાયેલી છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. તેનું એક ચોક્કસ કારણ એ પણ છે કે આ ગેંગે અમદાવાદ શહેરના મોટાભાગના વિસ્તારોમાં ઘરફોડ ચોરીઓ તો કરી જ છે, પરંતુ રાજ્ય બહાર મહારાષ્ટ્ર અને હરિયાણામાં પણ હત્યા જેવા ગંભીર ગુનાઓ આચરી ચૂક્યો છે. ગુનાની દુનિયામાં આ ગેંગને હરિયાળી ગેંગ કહેવાય છે. આ ગેંગ પૂરા દેશમાં ચોરીને અંજામ આપે છે. આ ગેંગ ઝડપાઈ જતા પોલીસે રાહતનો શ્વાસ લીધો છે. ક્રિમિનલ માટે કેમેરામેન સંજય પાટડિયા સાથે દિવ્યા ચૌહાણ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.